मित्रों धोरण पांच विषय है अंग्रेजी, जेमा अपने लिटल स्टेप 10, 11, 12 जोईश। जेमा एक्टिविटी 1 एमा पहला में पहली एक राइम है जेमा जेनु टाइटल है स्नैप एंड टैप एंड क्लैप। जो पहला यहाँ टाइटल समझे स्नेप, स्नेप एटले आंगड़ियों वड़े थतो अवाज, एंड एटले अने टेप जो है तो टेप ए पग द्वारा थतो अवाज, ने क्लैप ए हाथ द्वारा थतो अवाज। एटले के अहीं जोवा जोईए तो आंगड़ियों वड़े थतो अवाज, पग वड़े थतो अवाज अने हाथ वड़े थतो अवाज, एम त्रणे त्रण प्रकारना अवाजनी वात थाय छे अहींया। हाँ, जोईए आगळ। स्नेप एंड टैप एंड क्लैप, तो अहींया आपणने एक कविता आपेली छे। ए कवितानी अंदर त्रण फकरा छे, जे पहेलो फकरो छे, आ बीजो फकरो छे अने आ त्रीजो फकरो छे। हवे जो अहींया फकरो जोईए आपणे, એટલે પંક્તિ જોઈએ। પુટ યોર બુક ઇન ટુ યોર બેગ, પુટ યોર નોટબુક ઇન ટુ યોર બેગ, સ્નેપ યોર ફિંગર્સ એન્ડ સ્નેપ સ્નેપ સ્નેપ। તો અહીંયા સ્નેપ એટલે આંગળીના અવાજની વાત કરે છે, બરાબર ને? અહીં સ્નેપની વાત કરે છે। બીજો એનો સ્ટાન્સ જોઈએ કે પુટ ધ ચોક ઓન ધ ટેબલ, હેંગ ધ પિક્ચર ઓન ધ વોલ, ટેપ યોર ફીટ એન્ડ ટેપ ટેપ ટેપ। અહીંયા ટેપ એટલે કે પગ વડે અવાજ કરવાની વાત કરે છે। હવે ત્રીજો સ્ટાન્સ જોઈએ, ગો એન્ડ સ્ટેન્ડ નિયર ધ ડોર, ગો એન્ડ સ્ટેન્ડ under the fan, raise your hands and clap clap clap। હવે અહીંયા ત્રીજા સ્ટાંજાની અંદર ક્લેપની વાત કરે છે, બરાબર? તો અહીંયા ત્રણ સ્ટાંજા છે, ત્રણે ત્રણ સ્ટાંજાની અંદર અલગ અલગ વાત છે। પહેલા સ્ટાંજાની અંદર સ્ટેપની વાત છે, બીજાની અંદર ટેપની વાત છે અને ત્રીજાની અંદર ક્લેપની વાત છે। હવે આ જે કાવ્ય છે એને આપણે આગળ વિગતવાર જોઈએ। તો અહીંયા જુઓ, પહેલું છે કે પુટ યોર બુક ઇન ટુ યોર બેગ। હવે જુઓ, પુટ પુટ એટલે મૂકવું, યોર યોર એટલે તમારું, બુક બુક એટલે ચોપડી, ઇન ટુ એટલે માં અથવા અંદર, યોર બેગ બેગ એટલે દફતર અથવા તો બેગ। તો હવે આખી પંક્તિ જોઈએ, તમારી બુકને તમારી બેગમાં મૂકો। બીજું છે, પુટ યોર નોટબુક ઇન ટુ યોર બેગ, પુટ એટલે મૂકવું, યોર એટલે તમારી, નોટબુક એટલે નોટબુક અથવા તો ચોક નોટબુક જ થાય, ઇન ટુ ઇન ટુ એટલે અંદર અથવા તો માં, યોર બેગ તમારી બેગમાં, તમારી નોટબુકને તમારી બેગમાં મૂકો, સ્નેપ યોર ફિંગર્સ એન્ડ સ્નેપ સ્નેપ સ્નેપ। સ્નેપનું પહેલાં આપણે જોઈ ગયા, બરાબર, આંગળીથી અવાજ કરવો, યોર ફિંગર્સ ફિંગર્સ એટલે આંગળીઓ, યોર ફિંગર્સ તમારી આંગળીઓ, એન્ડ એટલે અને સ્નેપ સ્નેપ સ્નેપ, તમારી આંગળીઓ સ્નેપ કરો એટલે કે તમારી આંગળીઓ વડે અવાજ કરો, અને સ્નેપ 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 એટલે કે અવાજ કરો અવાજ કરો અવાજ કરો। આગળ જઈશું, પુટ ધ ચોક ઓન ધ ટેબલ, પુટ પુટ એટલે મૂકવું, ચોક એટલે જે આપણે બોર્ડ ઉપર લખીએ છીએ એ ચોક
પણ એટલે ઉપર અથવા તો પર, ટેબલ ટેબલ એટલે ટેબલ, ટેબલ પર ચોક મૂકો. હેંગ ધ પિક્ચર ઓન ધી વોલ, હેંગ હેંગ એટલે લટકાવવું, ધ પિક્ચર પિક્ચર એટલે ચિત્ર, ઓન એટલે ઉપર, વોલ વોલ એટલે દીવાલ, ચિત્રને દીવાલ પર લટકાવો. ટેપ યોર ફીટ એન્ડ ટેપ ટેપ ટેપ, ટેપ એટલે પગથી આવાજ થાય, યોર ફીટ ફીટ એટલે પગ. હવે અહીંયા જુઓ એફ ડબલ ઓ ટી ફૂટ, ફૂટ એટલે પગ થાય, પણ એનું બહુવચન જોઈએ તો બહુવચન શું થાય, એફ ડબલ ઇ ટી ફીટ, બરાબર, એટલે વધારે પગ ભેગા થાય તો ફીટ, અને બાકી એક પગને કહીશું ફૂટ. તો તમારા પગને ટેપ કરો, ટેપ એટલે પગ વડે અવાજ કરો, અને ટેપ ટેપ ટેપ. આગળ જુઓ, ગો એન્ડ સ્ટેન્ડ નિયર ધ ડોર, ગો એટલે જવું, જાઓ, એન્ડ એટલે અને, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, નિયર નિયર એટલે નજીક, ધ ડોર ડોર એટલે દરવાજો, જાઓ અને દરવાજાની નજીક ઊભા રહો. ગો એન્ડ સ્ટેન્ડ અંડર ધ ફેન, ગો એટલે જાઓ એન્ડ અને, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, અંડર અંડર એટલે નીચે, કોઈક વસ્તુ હોય એની નીચે, ધ ફેન ફેન એટલે પંખો, જાઓ અને પંખાની નીચે ઊભા રહો. છેલ્લું છે, રેઝ યોર હેન્ડ એન્ડ ક્લેપ ક્લેપ ક્લેપ, રેઝ રેઝ એટલે ઊંચું કરવું, યોર હેન્ડ તમારા હાથ, એટલે રેઝ યોર હેન્ડ એટલે તમારા હાથ ઊંચા કરો, એન્ડ ક્લેપ 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 એટલે તાળી પાડો, એટલે તાળી પાડો તાળી પાડો તાળી પાડો, એટલે તમારા હાથ ઊંચા કરો અને તાળી પાડો તાળી પાડો તાળી પાડો. તો મિત્રો, અહીંયા તમારે આ કાવ્ય તમારી નોટબુકમાં, અંગ્રેજીની નોટબુકમાં લખવાનું રહેશે.